નમસ્કાર બાળ મિત્રો ધોરણ ચાર વિષય ગુજરાતી પાઠ નથી ભણવાનો પણ કાવ્ય ભણવાનું છે કાવ્ય બે ઠંડી કાવ્ય છે કાવ્યનું નામ ઠંડી છે એ કવિનું નામ છે કૃષ્ણ દવે અહીંયા તમને એક ચિત્ર આપેલું છે સરસ મજાનું સામે ફ્રિજ ખુલ્લું છે અને ફ્રિજમાં કેટલાક શાકભાજી ફળો અને બીજી વસ્તુઓ છે બે ટામેટા બહાર છે અને બારીમાંથી સુરસ દેખાઈ રહ્યો છે ચાલો આપણે સૌ કાવ્યનું મુકવાંચન કરીએ અથવા તો પઠન કરીએ કહે ટમેટું મને ફ્રિજમાં બહુ લાગે છે ઠંડી દૂધી માસી દૂધી માસી જટ પહેરાવો બંડી આના કરતા હતા ડાળ પર રમતા અડકો દડકો મીઠો મીઠો મને જ લાગતો એ સવારનો તડકો અહીં બચતો છે ઠંડી ઠંડી અને બરફના ગામ કોણે ફ્રિજ બનાવ્યું જેમાં નથી નામ ત્યાં દરવાજો ખુલ્યો ફ્રિજનો લેવા માટે ઘારી મૂળાભાઈએ ટમેટાને ટપાકટપલી મારી દડ દડ કરતું ગયું ટમેટું છેક ફ્રિજની બહાર બારીમાંથી સૂરજ જોયો નથી ખુશીનો પાર ત્યાં નાના બે કિરણો આવ્યા પાર કરીને સડકો કહે ટમેટા રાજા પહેરો મીઠો મીઠો તડકો તો અહીં આપણને જે કાવ્ય છે એનું મુખ વાંચન કર્યું ત્યાર પછી આપણે એનું પઠન કરીશું એટલે કે કાવ્ય ગાન કરીશું એ પહેલાં ચિત્રનું વર્ણન કર્યું મેં તમને કાવ્ય વાંચ્યું ત્યાં જે ટમેટાની છે એની વાત કરવામાં આવી છે કે ટમેટાને ફ્રીઝમાં ઠંડી લાગે છે બરાબર એને ત્યાં ગરમી નથી મળતી

મીઠો મીઠો મને જ લાગતો એ સવારનો તડકો અહીં બસતો છે ઠંડી ઠંડી અને બરફના ગામ કોણે ફ્રીજ બનાવ્યું જેમાં નથી હુંફનું નામ ત્યાં દરવાજો ખુલ્યો ફ્રીજનો લેવા માટે ગારી મૂળા ભાઈએ ટમેટાને ટપાક ટપલી મારી દડદડ કરતું ગયું ટમેટું છેક ફ્રીજની બહાર બારી માંથી સૂરજ જો નથી ખુશીનો પાર ત્યાં નાના બે કિરણો આવ્યા પાર કરીને સડકો કહે ટમેટા રાજા પહેરો મીઠો મીઠો તડકો કહે ટમેટા રાજા પહેરો મીઠો મીઠો તડકો તો જોઈએ કાવ્યની સમજૂતી ટમેટું કહે છે કે મને ફ્રીજમાં ઠંડી લાગે છે હે દૂધી માસી મને ઝડપથી બંડી પહેરાવો આના કરતાં કે જ્યારે અમે ડાળ ઉપર હતા કે જ્યારે ટમેટું ડાળ ઉપર એટલે કે ટામેટાના છોડ ઉપર જ્યારે ચોંટેલું હતું બરાબર જ્યારે એને ડાળ ઉપરથી લાવ્યા ન હતા ત્યારે એ શું કરતું ત્યાં અડકો દડકો રમતું એટલે કે પોતાની રીતે એ આઝાદ હતું રમત રમતું મીઠો મીઠો ત્યારે મને જ લાગતો એ સવારનો તડકો ત્યારે તે સવારના તડકાનો આનંદ લઈ શકતું હતું અહીંયા તો બસ ઠંડી ઠંડી છે અને બરફના ગામ છે ફ્રીજની વાત કરી ફ્રીજ ફ્રીજ તો ઠંડુ હોય છે ફ્રીજમાં ઠંડી ઠંડી લાગે છે અને કહે છે બરફના ગામ છે કોણે ફ્રીજ બનાવ્યું આ જેમાં હોફનું નામ જ નથી ફ્રીજમાં ગરમી થતી નથી ત્યાં અચાનક દરવાજો ખુલે છે ઘારી લેવા માટે ઘારી એક મીઠાઈનું નામ છે એ મીઠાઈ લેવા માટે ફ્રીજનો દરવાજો ખુલે છે ત્યારે મૂળાભાઈ ટમેટાને એક ટપલી મારે છે અને ટમેટું દડદડ કરતું કેમ દડે કારણ કે ટમેટું ગોળ હોય એટલા માટે દડદડ કરતું એ શેક ફ્રીજની બહાર નીકળી જાય છે અચાનક તેણે બારીમાંથી સૂરજ જોયો અને એની ખુશીનો કોઈ પાર રહેતો નથી એ ખૂબ જ ખુશ થઈ જાય છે ત્યાં નાના બે કિરણો આવ્યા પાર કરીને સડકો એટલે કે એ ખડકીની જે બારી છે એ બારીમાંથી બે કિરણો આવે છે એટલે કે સૂર્યનો તડકો તેના ઉપર આવે છે અને ટમેટા રાજાને કહે છે કે તમે મીઠો મીઠો તડકો પહેરો ત્યાર પછી શબ્દ સમજૂતી છે બંડી એટલે એક પ્રકારનું પહેરણ જે આપણે ઠંડી લાગતી હોય શરીર ઉપરનું એ ઉપરણું છે જે આપણે પહેરી શકીએ છીએ ત્યાર પછી અડકો દડકો એ બાળ રમતનું નામ છે હૂંફ એટલે કે ગરમાવો અને ઘારી એક મીઠાઈ છે સ્વાધ્યાય આપેલું છે એક એક વાક્યમાં પ્રશ્નો છે ફ્રીજમાં ઠંડી કોને લાગે છે ટામેટાને ટામેટું બંડી પહેરાવો કોને કહે છે દૂધી માસીને ટમેટાને ડાળ પર શા માટે ગમે છે તો કે ડાળ ઉપર જ્યારે હતા ત્યારે કઈ રમત રમતા અડકો ધડકો ખૂબ જ સરસ ફ્રીજનો દરવાજો શા માટે ખુલ્યો ઘારી લેવા માટે ટમેટું ખુશ કેમ થયું શા માટે ખુશ થયું કારણ કે તેણે બારીમાંથી સૂરજને જોયો એને હૂફની જરૂર હતી નીચે બે બે વાક્યો લખવાના જો કે ફ્રિજ ફ્રિજમાં પાણી ઠંડુ થાય છે ફ્રિજ રસોડામાં હોય છે વાસી આપણે વાસી ખોરાક ખાવો જોઈએ નહીં વાસી ખોરાક ખાવાથી બીમાર પડી શકાય એવી જ રીતે ઠંડી રાજા અને સૂરજ ઉપરથી બે વાક્યો તમારે જાતે બનાવવાના છે નીચે આપેલા બે શબ્દો પરથી એક વાક્ય બન્યું ટમેટું અને પંખો બંને વાક્ય એ બંને શબ્દો એક જ વાક્યમાં આવવા જોઈએ એ રીતે બનાવવાનું છે પંખા નીચે ટેબલ પર ટમેટું પડ્યું છે મોબાઈલ અને બોલપેન મોબાઈલમાં મેં મારા શિક્ષકના ફોન નંબર બોલપેનથી લખ્યા એવી જ રીતે અને ચોપડી તડકો અને બરફ એ વાક્યો પણ તમારે બનાવવાના છે ત્યાર પછી અહીંયા સાઇન બોર્ડ આપેલા છે એટલે કે ટ્રાફિક સંકેતો છે આ શું સૂચવે છે એના કાઉસમાં તમને ત્યાં જવાબ આપેલા છે લખવાનું છે એક માણસ જોઈ રહ્યો છે એના ઉપર પાછું ક્રોસ છે એટલે કે માણસને ત્યાં એન્ટ્રી નથી એટલા માટે ત્યાં શું લખી શકાય તો નો એન્ટ્રી એટલે કોઈને પણ આવવાનું નથી પી ઉપર પી ફોર પાર્કિંગ હવે અહીંયા પીને બંધી એટલે કે નિષેધ આપ્યો છે તો ત્યાં શું કરશે કે નો પાર્કિંગ હવે માણસ જોઈ શકે છે ત્યાં ક્રોસિંગ આપેલું છે એટલે આપણે એને જીબ્રા ક્રોસિંગ કહીશું ત્યાર પછી અહીંયા સ્પીડ બ્રેકર આપેલું છે જે વાહનની ગતિને અવરોધે છે ત્યાર પછી અહીંયા હોર્ન આપેલો છે અને પાછી મનાઈ ફરમાવેલી છે એટલે આપણે કરીશું ત્યાં નો હોર્ન ત્યાર પછી અહીંયા જે ફાટક આપેલું છે એટલે આપણે ત્યાં કરીશું રેલવે ગેટ અથવા રેલવે ફાટક પણ લખી શકાય ત્યાર પછી સુવાસ ચક્ષરે લખવાનું છે પ્રશ્ન પાંચ ત્યાર પછી પ્રશ્ન છ કાવ્ય પંક્તિ આપેલી છે એ પૂર્ણ કરવાની છે પ્રાસવાળા શબ્દો જોડવાના છે ઠંડી બંડી હડકો દડકો અથવા ધડકો તડકો બરાબર એવી જ રીતે કાવ્યના આધારે તમે ત્યાં લખી શકો એવી જ કાવ્ય પંક્તિ પણ બનાવી શકાય છે શબ્દકોષના ક્રમમાં એટલે કક્કાવારીના ક્રમમાં અહીંયા નવમા પ્રશ્નમાં બનાવવાના છે બરાબર તો એ સાથે અહીંયા આપણું કાવ્ય જે ઠંડી કાવ્ય છે એ પૂર્ણ થાય છે હવે મળીશું આના પછીના તાસમાં જય હિન્દ અસ્તુ